નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. ખેરાલોમાં બાળકો પણ રામકાજ કરી બેકો હતો. જી હા દર્શક મિત્રો, અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણને પૂર્ણ કરવા દેશભરમાંથી જય જય શ્રી રામના નાદ સાથે રામભક્તો નિધિ સમર્પણ માટે તત્પરતા દાખવી રહ્યા છે. ત્યારે વાત કરીએ મહેસાણા જિલ્લાના કેરાળો તાલુકાની, તો અહીં શહેરથી માંડી ગ્રામ્ય વિસ્તારોની શેરીઓમાં ભગવાન શ્રી રામનું નામ ગુંજતું થયું છે. અહીંની શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રવિવારે કેરાળુ શહેરના મા પાર્ટી પ્લોટ ખાતે નિધિ સમર્પણ અભિયાનમાં જોડાયેલા કાર્યકર્તાઓનો એક શિબિર યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વક્તાઓએ તાલુકાથી મંડળ અને મંડળથી ગામ સુધીના ક્ષેત્રોમાંથી ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓને ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ કાર્યને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરવા આહ્વાન કર્યું છે. શિબિર દરમિયાન અનેક મહાનુભાવોએ 5,000 થી શરૂ કરી 50,000 સુધીની નિધિનું સમર્પણ જાહેર કર્યું હતું, જેનાથી પ્રેરાઈને શહેરમાં વસતા એક કાર્યકર્તા બંધુની બે દીકરીઓએ ગોલક તોડી તેમાંથી નીકળેલી બચત કરેલી રૂપિયા 5,000 ની નિધિનું ભગવાન શ્રી રામના મંદિર નિર્માણમાં સમર્પણ કરતા શિબિરમાં ઉપસ્થિત સૌ બોલી ઉઠ્યા હતા, વાહ, ભગવાન રામ પ્રત્યે આટલો બધો સ્નેહ. આપે જોયું કે આ બંને બાળકીઓએ ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ પૂર્ણ કરવા પોતાની બચત કરેલી નિધિનું સમર્પણ કર્યું છે, જે ખરેખર વંદનીય કાર્ય છે. અને એટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે કેરાળુમાં હવે બાળકો પણ રામકાજ કરી બેકો આતુર હૈ. અને હા, આ આતુરતા ફક્ત બાળકો સુધી સીમિત નથી, વડીલો અને યુવાનો પણ રામકાજ કરવા એટલા જ આતુર છે. આ જુઓ, પાર્ટી પ્લોટના મેદાનમાં બેસી રામભક્ત યુવાનો ટોળી બનાવી આ અભિયાનને પૂર્ણ કરવા વિચાર વિમર્શ કરી રહ્યા છે. ગામે ગામ પ્રભાત ફેરીઓ, બાઇક રેલીઓ યોજી બૃહદ હિન્દુ સમુદાયના મન મંદિરમાં ભગવાન શ્રી રામના નામની જ્યોત જગાવવા કાર્યકર્તાઓ યોજનાઓ બનાવી રહ્યા છે. ત્યારે આપ સૌને અમે અનુરોધ કરીએ છીએ કે 15મી જાન્યુઆરીથી પ્રારંભ થવા જઈ રહેલા આ અભિયાનને લઈને જ્યારે પણ ભગવાન શ્રી રામના સેવક સમાન નિધિ સમર્પણ સમિતિના કાર્યકરો આપની સમક્ષ આવે, ત્યારે આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ભગવાન શ્રી રામના મંદિર નિર્માણમાં નિધિ સમર્પણ કરશો તો અવશ્ય આપણા દેશમાં રામ રાજ્યની પુનઃ સ્થાપના થશે, તેમાં કોઈ બે મત નથી. જીતેન્દ્ર પંડ્યા, લોકનાથ ન્યૂઝ, કેરળ.